એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હોળી ફક્ત એકબીજા ઉપર રંગો નાખીને કે મોજ મસ્તી કરવાનો તહેવાર નથી. હોળીની જારાઓમાં રાગ દ્વેષ નફરત એકબીજા પ્રત્યેની હીન ભાવનાઓને આપણે નષ્ટ કરીએ ત્યારે જ કદાચ હોળી પર્વ સાર્થક થયું કહેવાશે. હોળી પર્વે નાત જાત ઊંચ નીચ અમીરી ગરીબીના ભેદ ભૂલી એકબીજા પરની દુશ્મનાવટ ભૂલીને જીવનને સરસ મજાનું રંગીન બનાવી આવો ભેગા મળીને હોળી ધૂળેટી પર્વ ઉજવીએ. આપ સૌને એસ લાઈવ પરિવાર તરફથી હોળી ધૂળેટીની શુભકામનાઓ. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે ના નાદ સાથે ડાકોરના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા. બીજેપીની પાર્લામેન્ટરી બેઠકમાં આજે સૌરાષ્ટ્રની 4 બેઠકો પર થઈ ચર્ચા. એમએક્સ ઓરિજિનલ સિરીઝ લવ ઓકે પ્લીઝના હોસ્ટ કરણ વાહી બને અમદાવાદના મહેમાન. બાપુનગરના પ્રાઇમ સેવા ગ્રુપ દ્વારા સુદામા સેતુ અંતર્ગત કરાયું ભોજન વિતરણ. ફાંગણી પૂર્ણિમા એટલે કે ડાકોરના નાત રાજા રણછોડ સાથે હોળી રમવાનો ઉત્સવ. ભગવાન સાથે હોળી રમવા અને પૂર્ણિમાના દર્શનનો લાવો લેવા માટે અમદાવાદ, વડોદરા, પંચમહાલ જેવા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર આવી રહ્યા છે. હાલમાં નડિયાદ અને ડાકોરના તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. મનમાં જય રણછોડના જાપ સાથે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ચારે બાજુ જય રણછોડ માખણ ચોર, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે ના નારાઓથી આકાશ ગજવી રહ્યું છે. ત્યારે રસ્તામાં પદયાત્રીઓની સેવા કરવા માટે મોટી સંખ્યામાં કેમ્પો પણ લાગ્યા છે. આ કેમ્પોમાં પદયાત્રીઓની પગની માલિશ અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી રહી છે. સાથે સાથે ભોજન, ચા, નાસ્તો, શરબત, છાશ, તરબૂચ, ભજીયા, ખમણ અને ઢોકળા પણ આપવામાં આવે છે. ત્યારે રસ્તામાં આવતું બોરડી ગામે કૃષ્ણધામ પરિવાર છેલ્લા 34 વર્ષથી ડાકોર જતા પદયાત્રીઓની સેવા કરી રહ્યું છે, જેમાં ઠંડા પીણા, ચા, કોફી અને મેડિકલની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પદયાત્રીઓને સુવા માટેની વ્યવસ્થા પણ કૃષ્ણધામ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે કૃષ્ણધામ પરિવારના પીસી પટેલે જણાવ્યું કે અમે છેલ્લા 34 વર્ષથી ડાકોર જતા પદયાત્રીઓની સેવા કરી રહ્યા છીએ. જ્યારે અમદાવાદના મણિનગર વિસ્તારના મુસલમાન યુવકો દ્વારા ડાકોર જતા પદયાત્રીઓને શરબત અને નાસ્તાનું વિતરણ કરીને તેમણે કોમી ભાઈચારા અને સદભાવનાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. આજે કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ લોકસભાની બેઠકો માટે ચર્ચા યોજાઈ હતી. સૌરાષ્ટ્રની મહત્વની આ 4 બેઠકો ઉપર ભાજપ કયા ઉમેદવારને ટિકિટ આપશે એ તો આગામી સમય જ બતાવશે, પરંતુ આજે સવારથી જ લેઉવા પટેલ સમાજના અગ્રણી એવા પરેશ ગજેરા ચૂંટણી લડશે તેવા બેનરો લાગતા રાજકારણમાં એક નવો વળાંક આવ્યો હતો. પરંતુ તેમણે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેતા હવે રાજકોટ બેઠક ઉપર વર્તમાન સાંસદ મોહન કુંડારિયા, ધનસુખ ભંડેરી અને ભરત બોઘરા એમ 3 નામની પેનલ તૈયાર કરવામાં આવી છે, જ્યારે કચ્છ બેઠક માટે વર્તમાન સાંસદ નરેશ મહેશ્વરી, વિનોદ ચાવડા અને એક મહિલા અગ્રણીનું નામ ચર્ચામાં હોવાનું જાણવા મળેલ છે. ત્યારે પોરબંદર બેઠક ઉપર વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયા સહિત 3 નામોની ચર્ચા હાલ ચાલી રહી છે. આજે યોજાયેલી પાર્લામેન્ટરી બેઠકમાં લોકસભાના પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. એમએક્સ ઓરિજિનલ સિરીઝ લવ ઓકે પ્લીઝના હોસ્ટ તરીકે યુવાનના હાર્ટ થ્રોબ કરણ વાહી આવી રહ્યા છે અને આ શોને લઈને તેઓ અમદાવાદના ખાસ મહેમાન બન્યા હતા. એમએક્સ ઓરિજિનલ સિરીઝ લવ ઓકે પ્લીઝ 8 સિંગલ પ્રેમની તલાશમાં હિમાચલ પ્રદેશના નયન રમ્ય સ્થળમાં યાદગાર માર્ગ પ્રવાસે નીકળી પડે છે, ત્યારે શું થાય છે તેમાં ડોક્યુ કરાવે છે. આ પ્રવાસ રિયાલિટી શો એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ કરી શકાશે. આ અનોખા સામાજિક પ્રયોગમાં હોસ્ટ તરીકે હાર્ટ થ્રોબ કરણ વાહી તેનું ડિજિટલ પદાર્પણ કરી રહ્યો છે. તે ખુદ પણ પ્રવાસનો ખૂબ શોખીન છે. 12 એપિસોડની આ સિરીઝ 2 ભાગમાં સ્ટ્રીમ કરશે, જેમાં પ્રથમ 6 એપિસોડ 25 માર્ચના રોજ ડ્રોપ કરવામાં આવશે, જ્યારે બાકીના 6 એપિસોડ 1 સપ્તાહ પછી એટલે કે 1 એપ્રિલથી પ્રારંભ થશે. ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા કરણ વાહીએ જણાવ્યું છે કે આ રિયાલિટી શો તો ઘણા બધા છે, પરંતુ અજનબીઓ સાથે પ્રવાસ કરવાની સાથે ચમક શોધવા અને પ્રેમમાં પડવાની તક આપનારો આ શો અનોખો છે. આ પ્રવાસથી તમારા સાથીના તમામ ઘણા બધા નહીં જોયેલા ચહેરા તમારી સામે આવે છે. ત્યારે 8 પ્રવાસીઓએ અલગ અલગ ક્ષેત્રમાંથી ઓડિશન આપ્યા છે,
જેઓ પ્રવાસના ખૂબ શોખીન છે અને 10 દિવસની ટ્રીપમાં પ્રેમ શોધવા માટે મુક્ત છે. હિમાચલ પ્રદેશમાં શૂટિંગની સાથે કરણની સાથે સ્પર્ધકોએ ધર્મશાલાથી આરંભ કરીને પછી પાલનપુર, કુલ્લુ અને મનાલીનો પ્રવાસ કર્યો હતો. તો શું પ્રવાસની કસોટીમાં પ્રેમ ખરો ઉતરશે? શું 8 અજનબીઓને એકત્ર પ્રવાસ પર છોડતા તેમની અંદરનો રોમાન્સનો ચમકારો થશે? તે જોવા માટે 25 માર્ચથી પ્રેમના આ પ્રવાસ પર તમે પણ નીકળી પડો, ફક્ત MX પ્લેયર ઉપર. પ્લેયર હમારે ફોન પે જો આજકલ યુ નો વેબ બહુ બડા હો ગયા હે, સબ વેબ એપ્સ પર કન્ટેન્ટ દેખ રહે હૈ. તો MX પ્લેયર એક એપ હૈ, બહુ ટાઈમ સે હૈ. MX પ્લેયર કે અબ ઓરિજિનલ કન્ટેન્ટ આ રહે હૈ, 3 શોઝ આ ચુકે હૈ. ઓર યે MX પ્લેયર કા પહેલા નોન ફિક્શન શો હૈ. નોન ફિક્શન હમ યુઝલી ટીવી કે સિનેરિયો મે રિયાલિટી શો બોલતે હૈ, બટ હમ યહાં પે સિર્ફ નોન ફિક્શન શો બોલ રહે હૈ. એક ટ્રેવલ શો હૈ, એક ટ્રેવલ લવ શો હૈ, ઇસકા નામ હૈ લવ ઓકે પ્લીઝ. 8 સિંગલ લોગોં કો મે એક રોડ ટ્રીપ પર લે ગયા થા હિમાચલ મેં, મકલોડગંજ ટુ મનાલી. ઓર મેરા માનના હૈ જબ આપ ટ્રેવલ કરતે હૈ તો આપ એક ઇન્સાન કો અચ્છે સે સમજ પાતે હૈ, આપ બહેતર સમજ પાતે હૈ. ઓર આપકો આઈ થિંક આઈ એમ શ્યોર રિયલાઇઝ હો જાતા હૈ કે આપ યુ નો ઉસ ઇન્સાન કે સાથ રહ સકતે હૈ યા નહીં રહ સકતે. દૂસરે શબ્દો મેં કહું તો મુજે લગતા હૈ કે આપ ટ્રેવલ પે યુ નો યુ કેન ફોલ ઇન લવ, આપકો પ્યાર હો સકતા હૈ. તો હમને વહી કોશિશ કી, 8 સિંગલ લોગોં કે સાથ, 4 લડકે 4 લડકિયાં, ઉનકો હમ લેકર ગયે અપને સાથ. ઓર ઉનકો બહોત સારી હમને યુ નો ચીઝે કરવાઈ ઓન ધ વે. કાફી ટાસ્ક થે, કાફી રિવોર્ડ્સ મિલે, કાફી મસ્તી હુઈ, કાફી એસી ચીઝે હુઈ જો મેં એક્ચુઅલી ખુદ અપની પર્સનલ લાઈફમાં કરતા હું જબ મેં ટ્રેવલ પર જાતા હું. તો આઈ થિંક પહેલા રીઝન હી યે થા ક્યુંકી મેં ઇતના ટ્રેવલ કરતા હું, મુજે ઇતના ઘૂમને કા શોખ હૈ, અલગ અલગ જગહેં દેખને કા, અલગ અલગ લોગોં સે મિલને કા. તો આઈ થિંક વો સારા હમને ઇન્કોર્પોરેટ કિયા હૈ એક શો મેં. હમ ઇસે એક સોશિયલ એક્સપેરિમેન્ટ કહે રહે હૈ. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી અતિ વિશેષ નથી બીજી વાત જાણી. આપણી આસપાસ આપણી ઘણી બધી જગ્યાએ એવા દરિદ્ર નારાયણો જોતા હોઈએ છીએ કે જેઓના માથે આકાશ અને પગ નીચે ધરતી સિવાય કંઈ જ નથી હોતું, ત્યારે તેઓ જીવન જેવું અભિશાપ જેવું લાગતું હોય છે. અમદાવાદના રિંગ રોડ નજીક આવી જ એક જગ્યા છે જેમાં 400 જેટલા નાના મોટા આધેડ વયના વ્યક્તિઓનો સમુદાય રહે છે. તેમને સુદામા સેતુ અંતર્ગત ભોજન જમાડવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. બાપુનગરના પ્રાઇમ સેવા ગ્રુપના સ્વયંસેવકોએ ખડે પગે હાજર રહીને સુદામા સેતુ કાર્યક્રમ અંતર્ગત જામ ખંભાળીના શુદ્ધ ઘીના લાડુ, ફૂલવડી, દાળ ભાત, પૂરી શાક વગેરે જેવું ભોજન પ્રસાદને આ લોકો સુધી પહોંચાડ્યું અને પોતાની નૈતિક ફરજ પૂરી કરી. બાપુનગરના પ્રાઇમ સેવા ગ્રુપ અવારનવાર આવા લોકસેવાના કાર્યો કરતું રહે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો SLIVE ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.